સુરતના બારડોલી તાલુકાના મડી ગામની ઘટના. ખેત મજૂરી કરતી શ્રમિક મહિલાઓ ઉપર વીજળી પડી. 8 જેટલી મહિલાઓ ઉપર વીજળી પડી. ખેતરમાં મરચા તોડી રહી હતી મહિલાઓ. તે દરમિયાન આ ઘટના બની છે. વીજળી પડતા 8 જેટલી મહિલાઓ દાઝી ગઈ છે. 4 મહિલાઓને બારડોલીની સરદાર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે અને અન્ય 4 મહિલાઓને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી છે. અન્ય 4 પૈકીની 1ની હાલત ગંભીર થતાં સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. તો ખેત મજૂરી કરતી મહિલાઓ પર વીજળી પડવાની ઘટના બની છે. લગભગ 8 જેટલી મહિલાઓ પર વીજળી પડી હતી. સુરતના બારડોલી તાલુકાના મઢી ગામમાં આ ઘટના બની છે. સમગ્ર ગુજરાતભરમાં જ્યારે કમોસમી માવઠાએ કહેર વર્તાવ્યો છે ત્યારે સુરતના બારડોલીના વિસ્તારમાં ખેત મજૂરી કરતી મહિલાઓ પર લગભગ 8 જેટલી મહિલાઓ હતી અને 8 મહિલાઓ પર શ્રમિક મહિલાઓ પર વીજળી પડતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને અન્ય 4 મહિલાઓને રજા આપવામાં આવી છે. જ્યારે 1ની હાલત ગંભીર હોવાથી સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આ મહિલાને આવી છે. આપણી સાથે સંવાદદાતા કિરણ જોડાઈ ગયા છે ફોન લાઈનથી. જી કિરણ, જે પ્રકારે આ ઘટના બની છે ત્યારે 8 જેટલી મહિલાઓ પર વીજળી પડવાનો જે બનાવ બન્યો છે, કેવી અત્યારે તેમની હાલત છે, શું છે સ્થિતિ? બિલકુલ દીપક, ખાસ કરીને જે રીતે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 3 દિવસ માવઠાની જે આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી હતી અને આ આગાહી સાચી પડી છે. સવારથી જે માવઠું છે શરૂઆતની અંદર વીજળીના કડાકા ભડાકા સાથે શરૂ થયો હતો અને ખાસ તો બારડોલીનું જે મધી વિસ્તાર છે જ્યાં વીજળી પડી છે, 8 જેટલી મહિલાઓ હતી, એ ખેતરમાં કામ કરી રહી હતી, તેના પર વીજળી પડી છે. તમામ મહિલાઓને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે, પરંતુ જે રીતે વીજળી પડી છે તેને લઈને હાલ જે મહિલાઓ છે તેમાંથી 8 પૈકી 1 મહિલાની સ્થિતિ નાજુક હોવાથી તેને સુરત ખસેડવામાં આવી છે. જી, ખાસ કરીને જ્યારે રાજ્યભરમાં કમોસમી વરસાદ થયો છે ત્યારે ક્યાંક ને ક્યાંક ખેડૂતોને પણ મોટા પાયે નુકસાની થઈ રહી છે, શું છે વિગત? જી બિલકુલ દીપક, ખાસ કરીને સમગ્ર જો દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં માવઠું થઈ રહ્યું છે, પરંતુ સુરત જિલ્લામાં સાર્વત્રિક માવઠાની અસર જોવા, કુદરતી આફત ખેતી છોડીને પશુપાલનના ધંધા સાથે સંકળાયા હતા, નુકસાન થવા પણ આખો શેડ છે તે જી જી, સમગ્ર વિગતો બદલ આપનો આભાર કિરણ. તો ગામની ઘટના, ખેત મજૂરી કરતી સુરત જિલ્લાની શ્રમિક મહિલાઓ ઉપર વીજળી પડી, 8 જેટલી મહિલાઓ ઉપર વીજળી પડી, ખેતરમાં મરચા તોડી રહી હતી તે દરમિયાન ઘટના બની. આ દાઝી ગયેલી તમામ મહિલાઓને હોસ્પિટલ દાખલ કરવામાં આવી હતી. 1 મહિલાને સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરાઈ છે. અત્યારે મળતી માહિતી મુજબ મઢીના કાટીફળિયામાં ખેતરમાં કામ કરતા સમયે 4 મહિલા પર વીજળી પડતા તેમને સારવાર અર્થે 108માં અત્યારે ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં લાવેલા છે, જેમાં 1 મહિલાની પરિસ્થિતિ ગંભીર હોય સુરત રિફર કરેલી છે અને બાકીના 3 મહિલા સારવાર હેઠળ છે. અત્યારે મળતી માહિતી મુજબ મઢીના કાટીફળિયામાં ખેતરમાં કામ કરતા સમયે 4 મહિલા પર વીજળી પડતા તેમને સારવાર અર્થે 108માં અત્યારે ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં લાવેલા છે.